ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? ચલો, આપણે અત્યાર સુધી ગણિતમાં બે પ્રકરણ શીખી ગયા. હવે આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરવાના છીએ, બરાબર? પણ નવું પ્રકરણ શરૂ કરતા પહેલા આપણે એક નાનકડો શ્લોક ગાઈ લઈએ, બરાબર? તમે બધા તમારી જગ્યા પર બેસીને હાથ જોડી આંખો બંધ કરી દો. ગુરુર બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત્ કસો, આંખો પર લગાડો અને આંખો ધીરે ધીરે ખોલો. કેવું લાગ્યું ફ્રેન્ડ્સ? શાંતિ લાગી ને? તો હવે તમને ભણવાની ખૂબ જ મજા આવશે, બરાબર? તો ચલો, હવે મને થોડું આગળનું યાદ કરાવી દો કે આપણે ગણિતમાં પ્રકરણ એક અને બે માં શું શીખી ગયા. હા હા, કહો. વેરી ગુડ. સંખ્યાની ગમ્મત કરી અને જૂથમાં ગણતરી પણ કરી. તો હવે આજે આપણે પ્રકરણ 3, બરાબર, તમે કેટલું ઉચકી શકો છો? પ્રકરણ આપણે શીખીશું, બરાબર છે? આ પ્રકરણની શરૂઆત આપણે એક નાનકડી વાર્તાથી કરીશું, તો તમે વાર્તા ધ્યાનથી જોજો અને સાંભળજો. તો ફ્રેન્ડ્સ, આપણે વાર્તા શરૂ કરીએ, ધ્યાનથી સાંભળજો. એક વેપારી હતો, તેની પાસે એક ગધેડો હતો. તે વેપારી મીઠું વેચવાનો ધંધો કરતો હતો. તે વેપારી એક ગામથી બીજા ગામે મીઠું વેચવા જતો હતો. હવે એમાં થયું એવું કે એક ગામથી બીજે ગામ જવા માટે એક નદી પસાર કરવી પડતી હતી. એક દિવસ વેપારીએ ગધેડાની પીઠ પર મીઠાની ગુણ મૂકી અને તે બીજે ગામ આવવા માટે જતો હતો. રસ્તામાં નદી આવી. નદીમાં ગધેડાનો પગ લપસી ગયો અને ગધેડો પડી ગયો. હવે એ જ્યારે ઊભો થયો અને નદીની બહાર નીકળ્યો તો એના પીઠ પરનો ભાર ઓછો થઈ ગયો હતો. તમે વિચારી શકો છો કેમ ઓછો થઈ ગયો હતો? વિચારો, યાદ કરો. હા, તેના પીઠ ઉપર સેનો કોથળો હતો? મીઠાનો, બરાબર. અને આપણે પાણીમાં મીઠું નાખીએ તો મીઠું શું થાય છે? ઓગળી જાય છે. એટલે ગધેડાની પીઠ પરનો ભાર ઓછો થઈ ગયો. એટલે ગધેડો ખૂબ રાજી થયો. એને તો ખબર પડી ગઈ કે આ ગુણ મારા પર મૂકી છે અને હું પાણીમાં પડીશ તો મારા પીઠ પરનો ભાર ઓછો થઈ જશે. બીજા દિવસે પણ એવું જ થયું. તે જાણી જોઈને પાણીમાં પડી ગયો, ફરી પાછું મીઠું ઓગળી ગયું અને તેની પીઠ પરનો ભાર ઓછો થઈ ગયો. હવે તેનો માલિક હતો ને, તેને સમજ પડી ગઈ કે જરૂર આ ગધેડો નાટક કરે છે. હવે તેને મારે પાઠ શીખવવો જોઈએ. બીજા દિવસે વેપારી શું કર્યું ખબર છે? તેની પીઠ ઉપર એક રૂ ભરેલો મોટો પોટલું મૂક્યું. ફરી તે લોકો બીજે ગામ આવવા જતા હતા. રસ્તામાં નદી આવી. ગધેડાને તો ખબર પડી જ ગઈ હતી, રોજની જેમ આ વખતે પણ તે જાણી જોઈને પાણીમાં પડી ગયો. પણ આ વખતે તેની પીઠ ઉપર મીઠું હતું નહીં, શું હતું? રૂ હતું, બરાબર. અને એ નદીમાં પડ્યો અને જેવો તે બહાર નીકળવા ગયો તો તેનાથી બહાર નીકળાયું પણ નહીં, કારણ કે તેની પીઠ ઉપર વજન વધી ગયું હતું. રૂમાં બધું પાણી પચી ગયું હતું
એટલે તેની પીઠ ઉપરનો વજન વધી ગયો હતો, બરાબર? એટલે ગધેડાને તો તેની આ યુક્તિ ખૂબ જ ભારી પડી, બરાબર મિત્રો? તો તમને સમજ પડી ને? તો ચલો હવે આપણે એક પ્રવૃત્તિ દ્વારા જોઈએ. ફ્રેન્ડ્સ, તમે અહીં જોઈ શકો છો કે આ બાઉલમાં પાણી ભરેલું છે, આ બાઉલમાં શું છે? રૂ છે, અને આ બાઉલમાં મીઠું છે, અને અહીં બે કાપડની થેલી આપી છે, બરાબર? હવે આપણે ગધેડાએ જે યુક્તિ કરી એ રીતે આપણે જાતે પણ એ કોશિશ કરવાની છે. હું અહીં એક કાપડની થેલી લઉં છું, બરાબર? તેમાં મીઠું ભરું છું. હવે આ પોટલીને હું પાણીમાં પલાળું છું. ધ્યાનથી જોજો હા શું થાય છે. હવે હું આ બીજી થેલી લઉં છું, તેની અંદર રૂ ભરું છું. અને આ પોટલીને પણ હું પાણીમાં પલાળું છું. તમે જોઈ શકો છો કે મેં બંને પોટલીને પાણીમાં મૂકી છે. હવે આ બંને પોટલીઓ હું બહાર કાઢું છું, બરાબર? મને આ મીઠાવાળી પોટલીનું વજન હળવું લાગે છે, જ્યારે આ થેલીનું વજન મને ભારે લાગે છે. શા માટે આવું થયું હશે તમે કહેશો? શું થયું? આ પોટલીમાં શું ભર્યું છે? મીઠું. વેરી ગુડ. અને આ પોટલીમાં શું ભર્યું છે? રૂ. હા, તો રૂનું વજન વધી ગયું અને મીઠું ઓગળી ગયું, એટલે આનું વજન હળવું થઈ ગયું. તો ફ્રેન્ડ્સ, પ્રવૃત્તિ કરવાની મજા આવી ને? આ પ્રવૃત્તિ તમે તમારા ઘરે પણ કરજો, મજા આવશે, બરાબર? હવે તમારે બીજા કોઈ પાસેથી જાણવું છે કે બંને થેલીમાંથી કઈ થેલીનું વજન હલકું છે અને કઈ થેલીનું વજન ભારે છે, તો હું તમારા એક મિત્ર પાસે એ કરાવું છું, તે તમે જોજો. તો ફ્રેન્ડ્સ, અહીં તમારો મિત્ર ઉભો છે, તો આપણે એને પૂછીએ કે તારું નામ શું છે? તારું નામ શું છે? રુદ્ર. રુદ્ર. તો હવે આપણે રુદ્ર કહેશે કે હલકું શું છે અને ભારે શું છે. તો રુદ્ર, આ બંને થેલી ઉચકતો. હા, હવે તું શું મહેસૂસ કરે છે? આમાં કઈ હલકી છે અને કઈ ભારે છે? આ હલકી છે અને આ ભારી છે. વેરી ગુડ. શા માટે આવું થયું? કારણ કે આ મીઠું છે તે પાણીની અંદર ઓગળી ગયું, અને આ રૂ છે તે પાણીની અંદર ચૂસ પાણી ચૂસી લીધું. વેરી ગુડ. જોયું ફ્રેન્ડ્સ કે આ થેલીમાં મીઠું ઓગળી ગયું છે એટલે આનું વજન હલકું થઈ ગયું છે, અને આમાં રૂ છે તે પાણી પચી ગયું છે એટલે આનું વજન વધી ગયું છે. તો ફ્રેન્ડ્સ, અહીં તમારી સામે કેટલીક વસ્તુઓ પડી છે, બરાબર? તેમાં કેટલીક વસ્તુઓ ભારે છે, કેટલીક વસ્તુઓ હલકી છે, તો આપણે જોઈ લઈએ, બરાબર? હું તમારા મિત્રને જ કહીશ, બરાબર? તમે ધ્યાનથી જોજો. રુદ્ર, તું આ બંને બોલ હાથમાં પકડ. હવે મને કહે કે આમાંથી હલકો બોલ કયો છે અને ભારે બોલ કયો છે? આ હલકો છે અને આ ભારે છે. તને ખબર છે આવું શા માટે? ના, મને નથી ખબર. તને નથી ખબર? આવું કેમ હશે? જો બેટા, આ પ્લાસ્ટિકનો દડો છે, ઓકે? અને આ રબરનો દડો છે. હવે આની અંદર હવા ભરેલી છે એટલે આનું વજન વધારે છે અને આ હલકું છે. તો તને સમજ પડી ગઈ? હા. વેરી ગુડ. ચલો, તો હવે બીજી વસ્તુ લો. હવે મને કહે કે આમાં ભારે કયું છે અને હલકું કયું છે? આ હલકું છે અને આ ભારે છે. સાચે? હા. હે, તો આવું કેમ?
हाथी भारे छे अने प्लास्टिक नो छे एटले आ घोड़ो हलको छे। अने हवे आ वस्तु जोईने तमने बधाने खबर पड़ी ज गई हशे કે આમાં ભારે શું અને હલકો શું? તમારા ફ્રેન્ડ પાસે પૂછાવું છે? ઓકે ફ્રેન્ડ્સ, તું જ તારા ફ્રેન્ડ્સ ને કહી દે આ હલકો છે અને આ ભારે છે। બરાબર, તમારા ફ્રેન્ડ્સે પણ એ જ કહ્યું, બરાબર, કે આ ભારે છે અને આ હલકો છે, કારણ કે આ મોટું છે અને આ ડુંગળી છે અને નાનું લસણ છે, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, હલકી અને ભારે વસ્તુની પ્રવૃત્તિ કરવાની મજા આવી ને, આ બધી જ વસ્તુ તમારે ઘરે પણ કરવાની છે, મજા આવશે, બરાબર છે? તો આજના નવા પ્રકરણના ટોપિકમાં ઘણું બધું શીખ્યા ને આપણે, હલકું ને ભારે, અને વાર્તા પણ કરી, તો તમને સરસ યાદ રહી ગયું, બરાબર? તો હવે તમે આ ઘરે ફરી કરજો, ત્યાં સુધી હું રજા લઉં છું, બાય।